પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે કમળા માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી. આ ઉતાસણીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. હોળી ધૂળેટીના તહેવારો શરૂ થઈ ગયા છે, જેમાં આજે કમળા ઉતાસણીનો દિવસ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલા કદમગીરી ડુંગર ઉપર કમળા દેવી માતાજીનું મંદિર માતાજીના સાનિધ્યમાં દર વર્ષે હોળી પ્રગટાવી અને કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારબાદ આજે સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે. અહીં કમળા માતાજીના સાનિધ્યમાં આજુબાજુના ગામમાંથી તેમજ સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાવિકો કમળા ઉતાસણીની ઉજવણી કરવા માટે ઉમટી પડે છે અને હોળી પ્રગટાવી અને તેમાં ખજૂર દાળિયા પતાસણાની આહુતિ અર્પે છે. આજના દિવસે આજુબાજુના ગામના નવ પરિણીત વરરાજાઓ ઉતાસણીની પ્રદક્ષિણા કરી તેમાં શ્રીફળની આહુતિ આપે છે અને ત્યારબાદ તે શ્રીફળ બહાર કાઢી તેને પ્રસાદ સ્વરૂપે લેવામાં આવે છે. રાજુલાથી આવું છું. દર વર્ષે અમે અહીંયા આવીએ જ છીએ. આ તીર્થધામે આવીને આવી જ ટ્રાફિક હોય છે. દર વર્ષે પબ્લિક વધતું જાય છે. અહીંયા લસ્સીનો વરસાદ હોય છે, ભોજન સમારંભ હોય છે બહુ સરસ રીતે, અને સેવા પણ અહીંના લોકલ માણસો બધાની સેવા ખૂબ જ સારી રીતે કરે છે અને આ બધાની આશા પૂરી કરે, બધાની મનોકામના પૂરી કરે. જય માતાજી. આજરોજ કોળાંબા ધામ કદમગીરી ખાતે કમળા ઉતાસણીના પાવન પ્રસંગ અનુસંધાને 1 લાખથી વધુ ભાવિક ભક્તોએ આ માતાજીના દર્શનનો લાભ લીધો છે. આ પરંપરા હજારો વર્ષ જૂની છે. ફાગણ સુદ 14ના દિવસે કમળા ઉતાસણી એટલે ભારતભરમાં જ્યારે હોળી વળતા દિવસે એટલે કે બીજા દિવસે ઉજવવામાં આવે, એને આગલા દિવસે આપ કેલેન્ડરમાં વાંચ્યું હોય કમળા ઉતાસણી નામે આ પર્વ ઉજવવામાં આવે છે. આજરોજ આ પ્રસંગમાં ખાસ મહત્ત્વની વસ્તુ કે 6000થી વધારે લીટર દૂધ ભેગું કરી એમની લચ્છીનું સવારથી લઈને સાંજ સુધી અવિરત રીતે પ્રસાદ સ્વરૂપે વહેંચવામાં આવ્યું છે. 24 કલાક આમ તો 365 દિવસ અનિશત્ર ચાલુ છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે આ સમગ્ર આયોજન કામળિયા દરબાર પરિવાર અને કાઠી ક્ષત્રિય સમાજ કામળિયાવાડ અને કમળાઈ શક્તિપીઠ ટ્રસ્ટ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું છે. જય માતાજી. સર્વ સ્વરૂપે સર્વે છે સર્વશક્તિ સમન્વિતે ભયભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમસ્તુતે. ફાગણ 14ને મંગળવાર આ શુભ દિવસે આ કમળાઈમાંના સાનિધ્યની અંદર કમળા ઉતાસણીના પર્વની અંદર આપણે કામળિયા પરિવાર દ્વારા અને ઇતર જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ દ્વારા આપણે આ કમળા ઉતાસણીનો પર્વ ઉજવીએ છીએ. લાખો માણસો આજે દર્શનાર્થી લાભ લીધો હતો. અનેક પ્રકારનો પ્રસાદનો વિતરણ પણ થયું હતું અને આજે અમે એમના ગોર તરીકે કામળિયા ગોર તરીકે અમારા દાદા બડુદાદાના આશીર્વાદથી આજે અમે સર્વ યજમાનોનું અને અમારા કુળદેવીનું સ્મરણ કરી અને આજે આ પર્વ અમે સારી રીતે ઉજવીએ છીએ. અસ્તુ, જય માતાજી. આજે ફાગણ સુદ 14 એટલે કે માં કમળાઈ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ આજે ઉજવાય છે. આ પરંપરા લાખો વર્ષ હજારો વર્ષ પહેલાં આ પરંપરા શરૂઆત કરેલ છે. શરૂઆતમાં જે સગવડ નહોતી ત્યારે ભક્તો છે તે ગણા ગાંઠા હતા, પણ આજે 1 લાખથી વધારે ભાવિક ભક્તો છે એ આ માતાજીના પ્રાગટ્ય સ્થળનું દર્શનનો લાભ લઈ અને ખૂબ પાવક થયા છે. ત્યારે માતાજીનો ઇતિહાસ જોઈએ તો પરંપરાગત રીતે 242 ગામનો આ જે માતાજીએ તોરણ બંધાવ્યા હતા ત્યારનો ઇતિહાસથી માંડી અને દર ફાગણ ચૂત 14ના દિવસે આ કમળિયા ક્ષત્રિય પરિવાર છે, દરબારો છે, તે બધા જ દર ફાગણ ચૂત 14ના દિવસે માતાજીનો પ્રાગટ્યના દિવસે હોળી પ્રગટાવે છે. મુંબઈ સુધીના ઘણા ભાઈઓ છે તે થાળીમાં પાણી રાખી અને આજે એ દર્શનનો લાભ લે છે. આજુબાજુના લગભગ 200થી 300 ગામ છે તે પોતે માતાજીને પ્રાગટ્ય સ્થળ એટલે કે પ્રગટ્યા પછી જ પોતે જમતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, તેની પણ શ્રદ્ધા છે તે આજના દિવસે પરિપૂર્ણ થાય છે એવા મા કમળાઈ માતાજીનું આ પવિત્ર સ્થળ એટલે કે કોળાંબા ધામ કદમગીરી.